નમસ્કાર, હું છું સરફરાઝ નાગોરી અને આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ લોકમત આરપાર. આજે આપણે વાત કરવાના છીએ ધાનેરા વિધાનસભાના કોંગ્રેસના આગેવાન નથાભાઈ પટેલ સાથે, જેઓ કોંગ્રેસના આગેવાન છે, પરંતુ આ વખતે કોંગ્રેસમાંથી બે આગેવાનો દાવેદારી નોંધાવી રહ્યા છે. એક જોઈતાભાઈ પટેલ છે, જેઓ ચાલુ ધારાસભ્ય છે, અને બીજા નથાભાઈ પટેલ છે. જોઈતાભાઈ તો દાવો કરી રહ્યા છે કે જે રીતે રાજ્યસભાના 43 સભ્યો જે અહેમદભાઈ પટેલને જીતવામાં મદદ કરી છે, એના કારણે એ 43 ને જે રિપીટ કરવામાં આવવાના છે એવું એમનું અનુમાન છે, અને એમાં એમને પણ રિપીટ કરવાના છે એવો એમનો આશ્વાસ છે એ બાબતે. તો નથાભાઈ પટેલ પોતે પણ આ વખતે દાવેદારી નોંધાવા માંગે છે, આપણે એમની સાથે વાત કરીશું. સૌપ્રથમ તો નથાભાઈ, અમારા ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નથાભાઈ, મારો પહેલો પ્રશ્ન છે કે જોઈતાભાઈ તો એવું કહી રહ્યા છે કે તેઓને ફરીથી કોંગ્રેસ વખતે રિપીટ કરવાની છે, અને જેટલા પણ 43 ધારાસભ્યો છે એ મોટાભાગના આશ્વસ્ત છે, અને ભરતસિંહ સોલંકીએ પણ એક નિવેદન આપેલું છે કે તમામ કોંગ્રેસના ધારાસભ્યોને ફરીથી રિપીટ કરવામાં આવશે. તો એ જોઈને શું લાગે છે કે જોઈતાભાઈને આ વખતે ફરીથી રિપીટ કરવામાં આવશે, તો ધાનેરા વિધાનસભા સીટ પર શું આપ દાવેદારી કરશો? આવતી વિધાનસભાની 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાલુ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ પણ એવું પોતે કહે છે કે મારે ચૂંટણી લડવી છે, અને 2012માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે મેં પણ આ પક્ષમાં ફોર્મ ભરેલું હતું પાર્ટીમાં, અને જોઈતાભાઈ પણ ભરેલું, પણ જોઈતાભાઈની ટિકિટ મળવાના કારણે અમારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને સમાજના વચ્ચે સમાધાન થયેલું, અને સમાજ વચ્ચે એને કોંગ્રેસના આગેવાનો વાત કરેલી કે આ વખતે નથાભાઈ તમે જોઈતાભાઈને મદદ કરો, 2017માં જોઈતાભાઈ તમને મદદ કરશે. અને કોંગ્રેસના આગેવાનો અર્જુનભાઈ મોઢવાડિયા, ઝાકીરભાઈ ચૌહાણ, એમએલ ચૌધરી, સીપી ચૌધરી અને મોહન પ્રકાશજી, આ બધા, અને મુકેશભાઈ ગુજરી ગયા, મુકેશભાઈની હાજરીમાં આ બધી વાતો થયેલી. પણ જોઈતાભાઈ ફરીથી અત્યારે ચૂંટણી લડવા માટેના તાનમાં આવ્યા છે. મારું એવું માનવું છે કે 2012માં પાર્ટીએ મને પણ કમિટમેન્ટ તો આપેલું જ છે, અને અત્યારે 2017માં અમર પટેલની ચૂંટણીમાં જોઈતાભાઈને પણ કમિટમેન્ટ આપ્યું છે. આ બંને વાતો સાચી છે, પણ મારી પાર્ટીમાં દાવો એવો છે કે કમિટમેન્ટ બેને આપ્યું છે, પણ બંનેના કમિટમેન્ટ કંઈ સાચવી શકવાના નથી. એક કમિટમેન્ટ તો ખોટું પડવાનું જ છે, અને તમારે ખોટું પાડવું પડશે. તો મારી એક વિનંતી છે પાર્ટીને કે સર્વે તમે કરાવો, અને સર્વેમાં જીતી શકે એવા ઉમેદવારની તમે પસંદગી કરશો તો તમારું કમિટમેન્ટમાં ફાયદો થશે અને પાર્ટીની સીટ આવશે. માની લો કે જોઈતાભાઈને જો ફરીથી કોંગ્રેસ રિપીટ કરે છે તો પછી આ સીટ પર શું સ્થિતિ રહેશે? આપ પણ કોંગ્રેસના દિગ્ગજ આગેવાન છો, હવે તો પ્રજા જ કહી શકે, હું શું બોલું? નહીં તો શું આપ પોતે પછી અપક્ષ તરીકે ચેલેન્જ કરશો એમને હરાવવા માટે? અપક્ષ તરીકે દાવેદારી આપ નોંધાવશો? એટલે ચેલેન્જ પર હરાવવા માટે ઉભું ના રહેવાનું હોય, જીતવા માટે ઉભું રહેવાનું હોય. તો શું આપ ઉભા રહેશો? એટલે પ્રજા જે પ્રજાને પૂછીશ હું, અને પ્રજા જ્યારે જે માણસો મેં અત્યાર સુધીમાં મિટિંગો કરી છે અને બધું જે કંઈ કર્યું છે, છ મહિનાથી મંજૂરી કરી છે, અને જે માણસો મારી સાથે છે એ માણસોને પૂછીશું, જે માણસો કહે છે એ પ્રમાણે મારે મતદારો કહે છે પ્રમાણે કરવાનું છે. નહીં, આપ તો છેલ્લા 6-1 મહિનાથી આના માટે કેમ્પેનિંગ કરી રહ્યા છો, અનેક જગ્યાએ આપે પોસ્ટર્સ પણ લગાવવાના છે કે અબ કી બાર નથાભાઈ. તો આપ તો ચૂંટણી લડવાના પૂરા મૂડમાં છે એવું આખું ધાનેરા મતવિસ્તાર કહી રહ્યું છે. તો શું આપ ફરીથી અપક્ષ તરીકે જો ઉમેદવારી નોંધાવો છો તો આનાથી કોંગ્રેસને નુકસાન થશે એવું નથી લાગતું આપણે? જીતવા માટે આપણે લડવાનું, આપ જીતવા માટે લડો છો, પણ જોઈતાભાઈને જો ટિકિટ આપે અને આપ પણ કોંગ્રેસના આગેવાન છો તો બંને જો કોંગ્રેસના આગેવાનો ચૂંટણી મેદાનમાં ઉભા હોય તો મતોનું જે ધ્રુવીકરણ થાય એ તો કોંગ્રેસના મતોનું થાય ને? એ તો પેટી ખોલે ત્યારે ખ્યાલ આવે, હમણાંથી ખ્યાલ ના આવે. વાવાઝોડું આવે ને, વાવાઝોડું ત્યારે વાવાઝોડામાં શું થાય એ કંઈ કલ્પના ન કરી શકાય, અને આવા બનાસકાંઠામાં ઘણા બનાવો બનેલા છે. લીલાધર વાઘેલાને પણ અત્યાચાર લડેલા છે, પરવેશભાઈ પટેલ પણ લડેલા છે, ભેમાભાઈ પણ લડેલા છે. તો જે માણસો આ રીતે લડ્યા છે એ માણસોને પરિણામ મળ્યું જ છે, નથી મળ્યું એવું કહી શકાય નહીં. આપણે કોઈ ગેરબેઠા અનુમાન બધું ન ચાલે, પ્રજા કે ચાલે. માની લો કે આપ ચૂંટણી લડો છો, આપ જીતો પણ છો,
તો હારશે તો કોંગ્રેસનો જ ઉમેદવાર, કોંગ્રેસ સીટ ગુમાવી પડશે ને? કોંગ્રેસ તો સીટ ગુમાવે, હું કોંગ્રેસનો જ ઉમેદવાર છું ને. કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવા માંગે છે અને આ વખતે કોંગ્રેસ તો આવો મૂડ છે કે મારે કોંગ્રેસ સરકાર બનાવવી છે. તો કોંગ્રેસ કઈ હારે એવા ઉમેદવાર તો નહીં આપે ને? કોઈ અહમદ પટેલને વોટ આપવાના કારણે બનાવશે તો કોંગ્રેસને પોતાની સાચી નીતિ કઈ રહેશે? અને ઉપલું બહોળી મંડળ અત્યારે વિચારણામાં પડી જ ગયું છે ને, ક્યાં નથી પડ્યું? આપણે એકદમ આટલું આવેશમાં આવીને કે ઉતાવળ કરીને કોઈ નિર્ણય શા માટે કરવો પડે? આપણે કોંગ્રેસના સિસ્ટમ લઈને આપણે એકદમ રીતે આપણી પોતાની રજૂઆત છે ને જોરદાર કરી અને કરવું છે. હું આ એક વાત કબૂલ કરું છું કે જો સર્વેમાં આવતા હોય અને જીતી શકે એવા ઉમેદવારને કોંગ્રેસ સરકાર બનાવવા માંગતી હોય તો આપણે હું એ વાતમાં સંમત છું. સવાલ એ ઉભો થાય છે કે જોઈતા ભાઈ તો દાવો કરી રહ્યા છે કે મારી સાથે આખું ધાનેરા મત વિસ્તાર છે, ભલે જોઈતા ભાઈ લડે જીતીશ તો હું શું કહેતો? હવે સાહેબ એ એમના કોઈના મોઢાડો હાથ ક્યાં દેવાય? ઓકે, પ્રશ્ન એક બીજો એ ઉભો થાય છે કે ગુજરાતનો અને સમગ્ર કોંગ્રેસનો એક ઇતિહાસ રહ્યો છે કે કોંગ્રેસ વિશે એક લીટી હંમેશા કહેવાતી આવી છે કે કોંગ્રેસને ભાજપ નથી હરાવતું પણ કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે. આપ બનાસકાંઠાનો ઇતિહાસ જ જોઈ લો તો બનાસકાંઠાની અંદર જ દોલત પરમાર વડગામની સીટ પરથી લડતા હતા, તેઓ 3 વખત જીત્યા અને પછી 2007માં ફરીથી તેઓ દાવેદારી નોંધાવી. એ વખતે પણ આ જ પ્રકારે જેવી રીતે અત્યારે વિરોધ થઈ રહ્યો છે એવો વિરોધ દોલતભાઈ પરમાર સામે થઈ રહ્યો હતો અને દોલતભાઈએ તે છતાં પણ જીત પકડી અને પાર્ટીએ પણ એમને જ ફરી રિપીટ કર્યા. એમને રિપીટ કર્યા એટલે કોંગ્રેસના જ આગેવાન દિનેશભાઈ પરમાર તમારી જીમાં જ ઉભા રહ્યા અને 17,000 વોટ ખેંચી ગયા અને કોંગ્રેસને 9,000 મતોથી એ સીટ ગુમાવી પડી. આવું તો અનેક વખત કોંગ્રેસ સીટમાં બની ચૂક્યું છે. દાંતાની વાત કરીએ તો 2009ની અંદર જ્યારે બાય ઇલેક્શન આવ્યું તો એ બાય ઇલેક્શનમાં પણ કોંગ્રેસના નુરભાઈ ઉમતિયાને હરાવવા માટે કોંગ્રેસના જ આગેવાનો અને કોંગ્રેસના જ કાર્યકર્તાઓ 28 જેટલા કાર્યકર્તા અને આગેવાનો ભેગા થઈને અપક્ષ તરીકે લડ્યા અને એ જે કોંગ્રેસના મતોનું ધ્રુવીકરણ થયું દાંતામાં એના કારણે 4,000 મતોથી દાંતાની એ સીટ કોંગ્રેસને ગુમાવી પડી. આપને નથી લાગતું કે ફરીથી આવી જ પરિસ્થિતિ ધાનેરામાં થઈ શકે એમ છે? આપણે જે કઈ અનુમાન બોધીએ છીએ એ અનુમાન અને કોંગ્રેસની પાર્ટીના વડાવે વિચારવાનું થાય. મારી સામાન્ય રીતે ખ્યાલ એવો છે કે જ્યારે આ બધા પ્રશ્નો તો રહેવાના જ, કોઈ એક જ પાર્ટી રહે છે એવું નથી, બધી પાર્ટીઓમાં આવા પ્રશ્નો તો ઊભા થાય જ છે. પણ મારી એવું કહેવું થાય છે કે કોંગ્રેસ હારવા પાછળનું કારણ એ છે કે જે લોકોમાં ચાલતા ઉમેદવારોને પસંદગી કરવામાં આવે અને એને ટિકિટ આપવામાં આવે, સર્વે મુજબ ટિકિટ આપવામાં આવે તો કોંગ્રેસનો આ પ્રશ્ન હળવો થઈ જાય. આપણું શું માનવું છે જે રીતે 2012ની જે ચૂંટણી હતી એમાં કોંગ્રેસની જે 60 સીટો આવી પરંતુ 30 થી 35 સીટો એવી હતી કે જ્યાં કોંગ્રેસ માત્ર 5,000-10,000 મતોની વચ્ચેના અંતરમાં હારી છે, તો એ સીટો પર મતોનું જે ધ્રુવીકરણ થયું છે, જેમ કે જમાલપુર ખાડિયા સીટમાં જે કોંગ્રેસની સીટ કહેવાતી હતી ત્યાં પણ મતોનું જે ધ્રુવીકરણ થયું, આવી જે 30 સીટો પર જે મતોનું ધ્રુવીકરણ થયું એના કારણે જ કોંગ્રેસની સીટો ગુમાવી પડી અને આ પ્રકારની સ્થિતિ ઊભી થતી કે કોંગ્રેસના આગેવાનો ધપકમાં ઉભા રહેતા હતા. તો આપને શું લાગે છે કે કોંગ્રેસની હાર પાછળ દર વખતે આ સ્થિતિ જવાબદાર હોય છે? હું તો સામાન્ય રીતે એટલું જ માનું છું કે ગમે તેવો વિચારો શું થશે શું નહીં પ્રજાના મિજાજ ઉપર આધાર રહે છે. પણ સત્તા કોઈ બંને પક્ષો સત્તામાં આવી શકતા નથી, એકાદ પક્ષ તો વિરોધ પક્ષમાં રહેવું જ પડતું હોય છે અને લોકોના મત ઉપર આધાર રહે છે. એટલે આ બધા વાતોને વિચારવા કરતાં લોકોમાં વિશ્વાસ પેદા કરવા માટે, લોકોમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે સર્વે મુજબ લોકોના ઊંડાણપૂર્વક ચર્ચા કરી અથવા તો સમજી અને ટિકિટ આપવામાં આવે તો પછી તો જે લોકો મત આપીને જે કંઈ નિર્ણય કરે એને આપણે સ્વીકારી લેવો પડે. 2017માં જે ગંભીર પૂર આવ્યું એ પૂરની અંદર ધાનેરાની અંદર સૌથી વધુ નુકસાન થયું અને એ વખતે પ્રજાની પડખે રહેવાની બદલે ધાનેરાના ધારાસભ્ય અને સમગ્ર કોંગ્રેસના ધારાસભ્યો એ બેંગ્લોર જતા રહ્યા, પ્રજાની પડખે ના રહ્યા, એનું ક્યાંક ને ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આપને શું લાગે છે કે આવી સ્થિતિમાં ધારાસભ્યો પ્રજાની પડખે રહેવાની જરૂર હતી કે પછી પક્ષને વફાદાર રહેવાની જરૂર હતી? પક્ષને તો વફાદાર હતા જ ને. આવી કોંગ્રેસ પાર્ટીમાં જે ચોંટાયેલો માણસ છે તે ફરજનો ભાગ બને છે અને એના પર વિશ્વાસ હોવો જોઈએ કે જેથી કરીને આપણને મદદ કરશે જ. જો આવા જ માણસોની પસંદગી કરવામાં આવતી હોય કે વિશ્વાસ જ ન હોય
અને આવા જ્યારે મૃત્યુ થતા હોય, જે 15-16 જેટલા દાદરામાં પણ મૃત્યુ થયા, આવા મૃત્યુના સમયને આવા વરસાદના કારણે જો પ્રજા વચ્ચે ના રહે તો પ્રજા તો તિરસ્કાર જ કરે ને. લોકોનું એવું કેવું છે, દાદરાની એક સભામાં તો એમનો વિરોધ પણ થયો અને નેનવામાં એક સભામાં એમનો વિરોધ થયો, જોતા ભાઈનો લોકોએ આક્ષેપ કર્યા કે ભાઈ તમે પ્રજાની પડખે નથી રહ્યા અને પૂર વખતે તમે જતા રહ્યા, પક્ષને વફાદાર રહ્યા પણ પ્રજાને વફાદાર ના રહેવા આક્ષેપ કર્યો. અમે જોઈતા ભાઈને પણ આ પ્રશ્ન પૂછ્યો હતો, જોઈતા ભાઈ એવું કીધું કે નથાભાઈ ના માણસ હતા, સિક્કા છે કે એના માથા પર સિક્કા છે, મારે લાગે નથાભાઈ છે કે એના છે, બોલવો એમાં કોણ કોઈ રોકી શકે. એના માણસ લોક પ્રજા છે, પ્રજા વચ્ચે જાય છે, તે પ્રજા વચ્ચે લોકો શું છે વાત, જો કોઈ પણ માણસ કોઈ કહેતો છે તો વાત વ્યાજબી છે કે નહીં એ તો એમને જોવાનું રહ્યું ને, જવાબ એમને આપવાનો રહ્યો ને. લોકો વચ્ચે નતા એ તો વાત આપણે સ્વીકારી ગઈ ને. આપને લાગે છે કે તો આક્ષેપબાજીની વાત થઈ કરાય, આપને લાગે છે કે એ પ્રજાની વચ્ચે નથી રહ્યા અને આવી ગંભીર પૂરની સ્થિતિ વખતે જ્યાં દાદરાની અંદર 70-70 લોકો મરી ચુક્યા હોય તેમ છતાં એ હાજર ના હોય, પ્રજાની પડખે ના રહે અને પક્ષને બચાવવા માટે બેંગ્લોર જતા રહે, તો આ વખતે એમને આ બાબતનું નુકસાન થશે એવું આપ માનો છો? હોય કેમ નુકસાન, પ્રજા આક્ષેપ કરે છે ને, ધનિયાની પ્રજા કોંગ્રેસના ધારાસભ્યથી નારાજ છે, નારાજ જ છે ને. શું પ્રજા શું આ, એ તો ભાઈ પ્રજાને પૂછો, હું મારા મોઢે શું કરું આખું વધારે વાત, એ તો પ્રજામાંથી પ્રજાનો ઇન્ટરવ્યુ લો અથવા પ્રજામાં પૂછો, લોકમત લો. નહીં આપ ખ્યાલ આવી શકશે, આપ દરેક મત વિસ્તારમાં અત્યારે ફરી રહ્યા છો, અપક્ષ તરીકે ઉમેદવારી પણ કરવાના છો, મત વિસ્તારમાં જાઓ તો શું આપનો એ જોવા મળે છે, એ જે કોંગ્રેસના જે તમામ લોકોને લોકોમાં 5 વર્ષમાં કોઈ કામ કર્યું નથી, લોકો વચ્ચે ગયા નથી, માટે લોકોનો આ વખતનો રોષ છે કે જોઈતા ભાઈને એ લોકો સ્વીકારવા માટે તૈયાર નથી. અને એ તો પેલા સર્વેમાં આવે છે આ બધી વાતો, એની લોબી ટૂંકી કરવી એના કરતાં સીધી સાધી વાત છે કે પ્રજામાં ચાલતા માણસની ટિકિટ આપવામાં આવે તો મારી દ્રષ્ટિએ ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી શકે, ભલે કોઈ પણ વિરોધ કરતો હોય પણ એનાથી કંઈ લોબો નુકસાન ન થાય. 22 વર્ષમાં જે રીતે ભાજપે શાસન કર્યું છે, આપને શું લાગે છે ભાજપ વિકાસના કામો કરે ચાલતી નથી? ભાજપ પોતે તળિયામાં જાય છે અને સર્વે કરે છે અને સર્વેને આધારિત ચાલે છે, એ બીજી રીતે નથી ચાલતી. લોકો તો બીજા દે છે, પાર્ટી છે કોંગ્રેસ છે એ આ રીતે સર્વે ઉપર નથી ચાલતી. અહમદ પટેલને વોટ આવવાના કારણે સત્તા પર આવે કે ના આવે એને તો કોઈ વિચારતા નથી, અને મત આપવાના કારણે ટિકિટ આપી દેવી છે અને સીટ ગુમાવવાની છે એ તો કોંગ્રેસની મોવડી મંડળની જ ભૂલ છે, બીજી કોઈની ભૂલ કહેવાય? તો આપ એવું માનો છો કે ભાજપમાં આ પ્રકારના અસંતોષ નથી હોતા, આ પ્રકારનો વિગ્રહ નથી હોતો? વિગ્રહ તો હોય શકે, કેમ ન હોય, વિગ્રહ તો ઓછા વધતા પ્રમાણમાં બધા પાર્ટીઓમાં રહેવાનો, પણ એ આપકો છો એ સેન્સ લે છે, તો પછી જો સેન્સ લેવો છે, જો એક વાર વેર વિગ્રહ અલગ વસ્તુ છે, સેન્સ લેવો વસ્તુ અલગ છે. સેન્સનો અર્થ એવો થાય છે કે લોકોને પૂછવું અને લોકોના પ્રજામાંથી જાણવું, અને પ્રજાના પાર્ટી પણ કહે છે કે અમે દરેક જગ્યાએ અમારા નિરીક્ષકોની ટીમ, આ તો ટીમ બધાને મોકલશે તો કોઈ વધો નહીં આવે. નહીં મોકલેલી છે અગાઉ પણ, આ તો મોકલેલી હશે તો કોઈ વધો જ નહીં આવે, તો પરિણામ કે છે? તો પરિણામ કે છે? આપનું શું માનવું છે કે ભાજપે 22 વર્ષની અંદર શાસન કરેલા છે અને છેલ્લે જે રૂપાણીજીની સરકાર હતી એમાં વિકાસના કામો થયેલા છે, શું કે છે? વિકાસના કામો તો કઈ કરે છે એવું છે નહીં કે લોભો કોઈ વિકાસના કામોથી જ થાય છે, પણ લોકોમાં શહેરી પ્રજાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ વધારે છે. શહેરી પ્રજા ગમે તે કારણ હોઈ શકે પણ હજુ સુધી એની પકડ ભાજપની છે. શું માનો છો, હમણાં બેંગ્લોરમાં જે વખતે કોંગ્રેસના ધારાસભ્યો હતા એ વખતે જ રૂપાણીજી અહીંયા આવીને બનાસકાંઠા જિલ્લામાં 5 દિવસથી સરકાર ચલાવી એક માસ્ટર સ્ટ્રોક રમવાનો પ્રયત્ન કર્યો, આપ શું માનો છો, એ કામગીરી સારી હતી? એનાથી કોઈ પ્રજાના મગજ ઉપર લોભી અસર થાય એ વાત ખોટી છે, પ્રજાના મગજ ઉપર કોઈ લોભી અસર નથી. બીજો એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે નોટબંધીને લઈને, નોટબંધીની અંદર આપનું શું માનવું છે કે જે પ્રકારે ભાજપે નોટબંધી કરી એનો 1 વર્ષ થઈ રહ્યો છે પણ હજુ સુધી ક્યાંક ને ક્યાંક એના યોગ્ય પરિણામો લોકો નથી દેખાતા, આપનું શું માનવું છે નોટબંધી નિર્ણય યોગ્ય હતો? નોટબંધીનો પ્રશ્ન યોગ્ય છે એવું હું તો કહી શકતો નથી, એ કેમ કર્યું છે ના કર્યું એ તો એમને જે તે સત્તામાં બેઠેલા માણસોને વિચારવું પડે. આપ બહુ દિગ્ગજ નેતા છો, 30 વર્ષથી 30 ઉપર વર્ષથી રાજકીય નીતિમાં છો, 40 એક
વર્ષ થવા તમને રાજકારણમાં, તો એના આપના અનુભવના આધારે કહું છું કે એવી શું આપને લાગે છે કે નોટબંધી બહુ જરૂરિયાત હતી? નોટબંધી થી નોટબંધી જરૂરિયાત અમને લાગતી નથી, આ બધું કરવાથી જરૂરિયાત લાગતી નથી, નથી લાગતી. કોઈ ફરક પડે એવું લાગે છે આપને? કોઈ ફરક નહીં, એનાથી કોઈ ફાયદો નથી. સરકારે જે કઈ વાત મૂકી છે અથવા લોકો પરેશાન થયા છે એ વાત સાચી છે, પણ એનાથી કોઈ ફાયદો થયો એવો મારા મગજમાં નથી. નોટબંધી વિશે રાહુલ ગાંધી હમણાં બનાસકાંઠામાં પણ આવ્યા હતા, પાલનપુરની સભામાં એમને એવું પણ કીધું કે નોટબંધીના સામાન્યમાં સામાન્ય લોકો લાઇનમાં જોવા મળ્યા છે, પરંતુ જે કરોડપતિ લોકો હતા, જે કરોડપતિ નેતાઓ હતા, એ કોઈ લાઇનમાં જોવા નથી મળ્યા. એમાં તો ભાજપને કોંગ્રેસના નેતાઓ પાસે પણ કરોડો રૂપિયાની સંપત્તિઓ તો છે જ, તેમ છતાં એ લોકો પણ જોવા નથી મળ્યા, એ તો સ્પષ્ટ છે. તો શું રાહુલ ગાંધી એ કહેવા માંગે છે કે કોંગ્રેસના ભાજપના બંનેના નેતાઓ પાછલા બારડેથી પોતાનો પૈસા ટ્રાન્સફર કરાયા હશે? હવે તો એ વિચારી શકે જેને કર્યા હોય એને ખ્યાલ આવે. પ્રજા લાઇનમાં ઉભી રહી છે અને પ્રજા પરેશાન થઈ છે. હું પણ એક બેંકનો ચેરમેન છું અને અમારે ત્યાં પણ કેટલી પ્રજા શાખ પણ એને ઘણી 2-3 મહિના માટે ખૂબ જ હેરાન થઈ છે અને પૈસો પણ હાથમાં નહોતો આવતો. નહીં, કોંગ્રેસના આગેવાનો પાસે પણ કરોડો રૂપિયા છે, તો શું કોંગ્રેસના આગેવાનો આ રીતે પૈસા ટ્રાન્સફર કર્યા છે? હવે એ તો કોને કર્યા છે, જે કર્યા હોય તો આપણને શું ખ્યાલ આવે? નહીં, આપ પોતે પણ કોંગ્રેસના આગેવાન રહ્યા છો, આપની પાસે બી સારી એવી સંપત્તિ છે, તો શું આપે લાઇનમાં ઉભેલા હતા જોવા મળ્યા હતા? કોઈ મધ્યમ વર્ગના માણસો સિવાય કોઈ ઉભો રહ્યો જ નથી. શું થયું તો ભગવાન જાણે, રાહુલ ગાંધી જીએસટી મુદ્દે ખોટી રાજનીતિ કરી રહ્યા છે. જીએસટી લોકસભામાં પસાર થઈ ગઈ કેમ કે ત્યાં ભાજપની સરકાર હતી, પરંતુ રાજ્યસભાની અંદર એમની પાસે બહુમતી ન હતી. જ્યાં કોંગ્રેસની એ વખતે બહુમતી હતી ત્યારે જીએસટીના બિલને, 28% વાળા બિલને કોંગ્રેસે મંજૂર થવા દીધું, અને આજે ચૂંટણી છે ત્યારે ગુજરાતમાં આવીને એનો વિરોધ કરે છે કે આ 28% ના હોવું જોઈએ, 18% જોવું જોઈએ. શું કહેશો? જીએસટીના મુદ્દે એક સરકારની, કોંગ્રેસની સરકાર વખતે પોલિસી તો હતી જ, પણ જે જીએસટીનો આટલો મોટો કર બોજો જે ભાજપની સરકારે નાખ્યો છે એ ગેરવાજબી છે. એની જગ્યાએ જો પ્રજાના માથા ઉપર જો કર બોજો ઓછો નાખ્યો હોત અને જે કોંગ્રેસની તે વખતે ચાલતી હતી વાત, અને એ વખતે પસાર થયો તો 14-15% જ વાત ચાલતી હતી, એની જગ્યાએ 28% ડબલ પૈસામાં લઈ ગયા, એટલે લોકો ખૂબ જ દુઃખી થયા. સવાલ તો એ છે ને કે કોંગ્રેસે એ વખતે વિરોધ કેમ ના કર્યો? જયારે રાજ્યસભાની અંદર બિલ આવ્યો એ વખતે તો કોંગ્રેસની બહુમતી હતી, તો કોંગ્રેસે એ વખતે એનો વિરોધ કેમ ના કર્યો કે ભાઈ આટલો મોઘો, આટલો ઊંચો ટેક્સ વાળો બિલ ના હોવો જોઈએ, અમે આને મંજૂરી ના આપી શકીએ, આ તો પ્રજાનો દ્રોહ છે, તો એ વખતે વિરોધ ના કર્યો ને અત્યારે પ્રજા વચ્ચે જઈને એવું કહેવાનું કે આ બિલ ખોટો છે, 28% ના હોવું જોઈએ? જીએસટી તો બિલ તો સાચું છે, જીએસટી ભલે લાવ્યું પણ ટકાવારી વધારે લાવી છે. એ ટકાવારીની પોલિસી તો ક્યાં નક્કી કરી? જીએસટી લાવવું એવી પોલિસી હોય છે, પણ જીએસટીમાં કેટલા ટકા નાખવા એ તો પછી પાસ થયા પછીની વાત આવે છે. પાસ થયા પછીની વાત આવે છે, તો પછી રાહુલ ગાંધી એવા જે રાજ્યોની અંદર કોંગ્રેસની બહુમતી છે, કર્ણાટકની અંદર કોંગ્રેસની સરકાર છે, હિમાચલ પ્રદેશની છે, તો ત્યાં કેમ જઈને એવું નથી કહેતા કે આ નોટ, આ જીએસટીનો કાયદો 28% ખોટો છે? ત્યાં જઈને કેમ વાત નથી કરતા? તો ચૂંટણી આવે ત્યારે વાત થાય ને, તો શું ચૂંટણી હોય ત્યારે જ પ્રજાની વાત કરવાની, અને ચૂંટણી ના હોય તો પ્રજાની વાત નહીં કરવાની? આ યોગ્ય લાગે છે આપણે? એ તો ચૂંટણી આવે ત્યારે બધા વાતો કરવા નીકળશે. ચૂંટણી આવે ત્યારે જ બધા વાતો કરવા નીકળે, પણ કોઈ સાચા દિલથી પ્રજાની હમદર્દ નથી. પછી રાહુલ ગાંધી હોય તો પણ એ સાચા દિલથી પ્રજાના હમદર્દ નથી, માત્ર ચૂંટણી હોય ત્યારે જ આવે છે. શું કહેશો? અત્યારે ચૂંટણી ગુજરાતમાં ચાલે છે, માટે આ બધી વાતોનો જ્યારે ત્યારે હોય, કોઈ સ્ટેજ આવે ત્યારે જ બોલવાનું થાય, કોઈ દરરોજ બોલવાનું થતું નથી. અત્યારે એક પ્લેટફોર્મ ચૂંટણીનું ઊભું થયું છે, એ વખતે જે કંઈ મુદ્દા હોય પોલિસી મેટરના, ગુણદોષના, એ બધી પાર્ટીઓ જે જેના વિચારધારા પોતે પોતાને રજૂ કરતી હોય છે. નહીં, ચૂંટણી અહીંયા છે પણ એ અનેક જગ્યાએ પ્રવાસ તો કરે જ છે ને, એ કર્ણાટક પણ જાય છે, હિમાચલ પ્રદેશમાં એ પ્રવાસ કરવા તો જાય છે, ત્યાં પણ ચૂંટણી તો છે જ ને. ત્યાં વાત નથી કરતા જીએસટીની, કેમ કે ત્યાં તો એમની સરકાર છે, આ વાત કરવાથી એમને ત્યાં ફાયદો નથી. અહીંયા ગુજરાતમાં ભાજપની સરકાર છે, અહીંયા આ વાત કરવાથી એમને ફાયદો થઈ શકે એમ છે, વોટ વધુ મળી શકે એમ છે, એટલે વાતો કરે છે. તો શું આ રાજનીતિ? પ્રજા પ્રજા બધાને ઓળખે છે, પ્રજા બધી રીતે વિચારે છે, અને પ્રજાના જે માનસિકતા જે તૈયાર થયેલી હોય એ પ્રમાણે જ પ્રજા ચાલે છે. કોઈ આટલું બધું કોઈ નેતાના ભાષણ આપણે વાતમાં આવી જાય એટલી વાતમાં હું માનવા માટે તૈયાર નથી. એ પોતાની માનસિકતાથી તૈયાર થતી હોય છે, માનસિકતા. પણ તમારું પર્સનલ શું માનવું છે કે રાહુલ ગાંધી માત્ર ચૂંટણી વખતે જીએસટી નો મુદ્દો એ પણ
બધા 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 કરતા હોય છે, બધા. કોઈ એકલા રાહુલ ગોધીને પકડ્યા દીધા કોમ આવે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને આ રીતે એકબીજાના માથલા ધોતા હોય છે. એક રાજનેતા તરીકે આ વર્ષો જૂના જે કોંગ્રેસ છે એમાં હંમેશા આ પ્રશ્નો ઉભા થતા હોય છે કે તેઓ અસંતોષ છે અને જ્ઞાતિગત રાજનીતિ કરતા હોય છે, પણ આ વખતે અલ્પેશ ઠાકોર જે કોંગ્રેસનો પહેલા વિરોધ કરતા હતા, હવે એ જ અલ્પેશ ઠાકોરને તેમણે કોંગ્રેસની અંદર જોડ્યા છે. જો એ જ અલ્પેશ ઠાકોર જયારે વડગામમાં જતા હતા, લોક દરબાર કરતા હતા, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યને માત્ર 2% વોટ આપતા હતા, આજે તેઓ કોંગ્રેસની સાથે જોડાઈ ગયા છે. તો શું આપને લાગે છે કે આ પ્રકારના નેતાઓ કે જે પહેલા કોંગ્રેસનો વિરોધ કરતા હોય અને પછી કોંગ્રેસમાં જોડાઈ જાય, તો આવા અલ્પેશ ઠાકોર જેવા નેતાઓથી કે અન્ય કોઈ પણ નેતાઓ કે જે પહેલા કોંગ્રેસનો વિરોધ કરતો હોય અને પછી કોંગ્રેસમાં આવે, એનાથી શું કોંગ્રેસનો ફાયદો થઈ શકે એવું માનો છો આપ? અત્યારે કોઈ આગેવાનના કહેવાથી થઈ જાય છે, પણ રાજ્ય અને સામાજિક પોલીસ પેલા પણ સમીકરણનો કામ કરતા હોય છે. એક જ વાત ઉપર જે આપણે પકડી લઈએ કે અલ્પેશજી ઠાકોરના કહેવાથી કે આવું કાલે વિરોધ કર્યો હજુ નહોતું, આવા તો ઘણા નેતાઓ આજના જમાનામાં ભાજપમાં હોય છે અને કોંગ્રેસમાં જાય છે, કોંગ્રેસમાં હોય છે અને ભાજપમાં જતા હોય છે, અને એ પોતાના સાથે સાથે સમીકરણો અને સ્વાર્થ સાથે પણ જતા હોય છે, તો જ આ બધું થતું હોય છે. કોઈને અન્યાય થતો હોય તો જે આગળ પાછા થતા હોય છે, અને એને કારણે સામાજિક પોતપોતાના સમાજની અસર પણ થતી હોય છે, એના કારણે થોડા ઘણા જે ફાયદો પણ થતો હોય છે અને થોડા ઘણા અંશે નુકસાન પણ થતું હોય છે. હાર્દિક પટેલની સીડીને લઈને એક ઇસ્યુ ઉભો થઈ રહ્યો છે કે જેવી રીતે ભાજપની જો કોઈ સીડી બહાર પડે તો કોંગ્રેસ તરત કહી દેતું હોય છે કે ભાઈ આ તો ચારિત્રહીન નેતા છે, એનું તમારે સમર્થન ના કરવું જોઈએ, આવા ચારિત્રહીન નેતા રાજનીતિમાં ના હોવા જોઈએ, રાજનીતિ શુદ્ધ હોવી જોઈએ. પણ હાર્દિક પટેલની સીડી જયારે બહાર પડે છે તો કોંગ્રેસ મૌન થઈ જાય છે અને સીધું ભાજપ પર આક્ષેપ કરે છે. શું આ વાત યોગ્ય છે? હવે આ તો સબ એકબીજાના પર આક્ષેપબાજી તો ચાલ્યા કરવાની, અને આક્ષેપબાજી તો કોઈ અંત આવતો નથી હોતો, અને કોઈ આજનાથી બધું આગું પાછું થઈ જાય છે, આખું બધું થઈ જાય છે એવી વાતમાં પણ હું પોતે માનતો નથી કે ભાઈ આ બાજુ કોંગ્રેસ જતી રહી કે કોંગ્રેસ આવી ગઈ કે આ જવાથી આમ થઈ ગયું કે આમ થઈ ગયું. લોક માણસ ઉપર પણ ચાલતું હોય છે, સરળ તો પ્રજા સર્વોપરી છે. શું લાગે છે આ સીડી બાબતે આપનું પોતાનું શું મંતવ્ય છે હાર્દિક પટેલની જે સીડી આવી છે એના વિશે? આપણે શું અનુભવ વધી શકીએ? અત્યારે બધું ખોટું હોય ને ખરું થતું હોય છે, ખરાબ ખોટું થતું હોય છે. આપણે કોઈ એટલું બધું જણાવ્યા વગર ખાલી ટીવીના માધ્યમથી આપણે કોઈ તો ડિસિઝન લઈ શકીએ એ વાત વ્યાજબી નથી. આપ દરેક પ્રશ્નમાં બચાવની મુદ્રામાં છો. ના ના એ વાત કોંગ્રેસ પક્ષમાં નથી બચાવ કરવા માંગતા કે નથી ભાજપનો વિરોધ કરવા માંગતા. આમ તે છતાંય મારો હજી એક આપને પ્રશ્ન છે કે એબીસીને લઈને એક મુદ્દો ઉછળ્યો છે કે પાટીદારોનું જે આંદોલન છે એ પાટીદારોના આંદોલન બાદ ભાજપની સરકારે એબીસી આપ્યું, એ એબીસીને હાઈકોર્ટની અંદર રદ પણ કરવામાં આવી ને એ જ વખતે પાટીદાર સમાજે એને લોલીપોપ ગણાવી દીધો. પરંતુ ફરી પાછું કોંગ્રેસની જે ફોર્મ્યુલા છે એ પણ એબીસીની છે, કેમ કે ઓબીસીને તો કોંગ્રેસે પણ સ્પષ્ટ ના પાડી દીધું છે કે ઓબીસી એમને ના મળી શકે બંધારણ રીતે, તો એ પણ એબીસી જ આપવાના છે. તો એ એબીસી આપતા ભાજપ એબીસી આપતી હોય તો પાટીદારોને ના ગમતી હોય, પરંતુ કોંગ્રેસ સીબીસી આપે તો પાટીદારોની સાથે સંમત છે. શું કહેશો એનો વિષય? હવે એ એમનો વિષય છે અને એમની વિચારધારાનો વિષય છે. આપણે અહીં બેઠા શું અનુમાન વધી શકીએ કે કઈ પોલિસી ઉપર એ જવા માગે છે અથવા શું કરવા માગે છે? એ પોતાની વિચારધારા ઉપર રહેલો છે આધાર, અને કાયદામાં હશે એ જ કામમાં આવવાનું છે. એટલે એ શું કરવા માગે છે, શું થાય છે, અને એટલું બધું કેવું બંધાઈ ગયા છે બંને બાજુ એ તો ઉછાળે છે વાતો. કોઈ અત્યારે કોઈ કોંગ્રેસ સાથે હાથ મિલાવી દીધો છે, એ તો પોતે આંદોલનની જ વાત કરે છે કે જે અમને ન્યાય મળશે ત્યાં જ અમે રહીશું, આવું પણ બોલતા હોય છે. એટલે આપણે અત્યારે અંદાજ બધો ખોટો છે કે આમ કરી નાખશે કે આમ કરી નાખશે. ઠીક છે, કોઈ પણ પાર્ટીઓ પોતપોતાના બચાવ માટે અને પોતાની વાતોને લોકોમાં એક વ્યક્તિ મૂકવા માટે ગમે એવી વાતો કરે, બાકી એમનો કોઈ નિર્ણય ક્યાં થઈ ગયો છે? પાટીદારો છેલ્લા 2 દિવસથી આંદોલન કરી રહ્યા છે, જીએમડીસી ગ્રાઉન્ડની અંદર પણ એમના પર જે પ્રકારે લાઠીચાર્જ થયો, ઘરોની અંદર ઘૂસીને પણ પોલીસે જે એમની પર હુમલો કર્યો અને એમાં જે 14 જેટલા યુવાનો જે શહીદ થયા, આ સમગ્ર બાબત સમગ્ર જે પાટીદારોનું જે આંદોલન છે એનો વિશે આપ શું કહેશો? દરેક માણસ પોતપોતાના રીતે પોતાના હક માટે આંદોલન કરી શકે છે, પણ જે ભાગે સરકારે પોતાને દમન કરવા માટેની નીતિ કરી છે એ મારી દ્રષ્ટિએ સરકારની થોડીક વધારે પડતી વાત છે. લોકશાહીમાં દરેકને અધિકાર છે પોતાના હક માટે લડી શકે અને એ રીતે પોતે આંદોલન કરી શકે,
પાટીદારોને જે કંઈ અદાલત કરી છે એ પોતાના હક માટે કરી છે, અને હક માટે કરતા હોય ત્યારે સરકારે પોતાની નીતિમત્તા રાખીને જે કંઈ નિર્ણય કરતી હોય છે એ કરે, અને અત્યારે તો કોર્ટો પણ છે એટલે કોર્ટો જે કંઈ ડિસિઝન કરે છે એ કરશે જ. પાટીદારોને અનામત મળવી જોઈએ. પાટીદારોને અનામત દરેક માણસ પોતાનો હક તો માગશે ને, સવર્ણનો માગશે ને. નહીં, માગશે ની વાત નથી. આપને શું લાગે છે, એમની લડાઈ યોગ્ય છે, એમને અનામત આપવી જોઈએ, એ લોકો અનામત માટે હકદાર છે? દરેકે દરેક માણસ પોતાની સવર્ણનો પણ હકદાર છે. પાટીદારો એકલા નહીં, બીજા પણ જે સવર્ણનો હક છે એ પોતાની માગી શકે, પોતાની મર્યાદામાં રહીને માગી શકે. એક ના એક માણસ હોય, અને શેડ્યુલ કાસ્ટ કે ટ્રાઇબ હોય કે ઓબીસી વાળો માણસ હોય, એ બધો બાપ કલેક્ટર હોય અને છતાં પણ એના છોકરાને લાભ મળતો હોય, એ વાત કેટલા અંશે વ્યાજબી છે. જેમ જેમ સમયમાં પરિવર્તન અને જાગૃતિ દેશમાં આવતી હોય તેમ તેમ એના માટે વિચારણા થવી જોઈએ. આપને શું લાગે છે, જે પ્રકારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા, કેન્દ્રની અંદર ને ગુજરાતમાં આનંદીબેનને બેસાડ્યા બાદ જ આંદોલનો શરૂ થયા, એ આંદોલન પાટીદાર આંદોલન જે શરૂ થયું, સૌથી પહેલા એની અંદર આનંદીબેન પટેલને સરકાર ગુમાવી, આનંદીબેન પટેલને ખુરશી ગુમાવી પડી, ત્યારબાદ ઠાકોરોનું જે આંદોલન થયું, એના બાદ દલિતોનું આંદોલન થયું, આ બધા આંદોલનો જે હજી સુધી ચાલુ છે, અત્યારે તો પાટીદાર હોય, ઠાકોર હોય કે દલિત, એ બધા જ કોંગ્રેસ સાથે જોડાવાની વાત કરી રહ્યા છે, કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે. આપને શું લાગે છે કે નરેન્દ્ર મોદીના ગુજરાત છોડ્યા બાદ ગુજરાતમાં ભાજપ કમજોર પડી છે? એ તો હકીકત છે કે ત્રણે ત્રણ સમાજના આંદોલનો આટલી મોટી માત્રામાં તો ગુજરાતમાં ક્યારે નતા થયા. 2002 નરેન્દ્ર મોદી ત્યારે નહીં થયા, 2007 પણ નથી થયા, 2012 પણ નહીં, પણ 2014 બાદ આ બધું શરૂ થયું છે, સ્વાભાવિક છે કે ઢીલી પડી હોય ત્યારે જ આટલું બધું આંદોલન ચાલુ થાય ને. અને આંદોલન ચાલુ થાય જેમ લોકોમાં જાગૃતિ આવે અને લોકોમાં ખ્યાલ આવે તેમ જેમ જેમ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે થાય છે. કોઈ એમનાથી થઈ ગયા છે કે ના પછી આયા પછી થઈ ગયા છે એ વાત ઠીક છે, પણ લોકશાહીની અંદર જ્યારે જ્યારે માણસને કંઈ કંઈ અનુભવ થતા હોય અને અનુભવમાંથી આંદોલનો તૈયાર થતા હોય, અથવા આવા કોઈ બનાવો બનતા હોય છે, દલિતો ઉપર જ્યારે અત્યાચારના બનાવો બન્યા ત્યારે લોકો દલિતો ઊભા થયા છે. આવા કોઈ પ્રસંગો ન બન્યા હોય ત્યાં સુધી એ કોઈ ઇસ્યુ કરી શકે નહીં. પણ જેમ જેમ માણસને જે જે પરિસ્થિતિ ઘડતી હોય છે અને એનામાંથી ઉદ્ભવતું હોય છે. શું માનવું છે તમારું કે જે પ્રકારે આટલા બધા આંદોલનો થઈ રહ્યા છે, પાટીદાર હોય, ઠાકોર હોય, દલિતો બધા જે સમર્થન આપવાની પણ વાત કરી રહ્યા છે કોંગ્રેસને, અને જે રીતે સોશિયલ મીડિયાની અંદર વિકાસ ગાંડો થયો છે એને લઈને ઘણું મોટું કેમ્પેન ચાલી રહ્યું છે, માત્ર વિકાસ ગાંડો થયો નહીં, એની બાદ પણ ઘણા બધા મારા હાડા છેતરી ગયા અને ઘણા બધા જે કેમ્પેનિંગ જે સોશિયલ મીડિયા પર શરૂ થયા છે, એના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપની સ્થિતિ ગુજરાતમાં નબળી પડી એવું આપણે લાગે છે. એક વાત છે કે જે કોંગ્રેસ પહેલા જે પ્રમાણમાં હતી એના કરતાં સેજ એનો ગ્રાફ ઊંચો તો આવ્યો જ છે. હવે કેટલો ગ્રાફ ઊંચો આવે, કેટલો ગ્રાફ ન ઊંચો આવે એ વાત તો સમયે ખ્યાલ આપણને આવે. પણ મારી દ્રષ્ટિએ કોંગ્રેસને પોતે સોચી વિચારીને આ વાલા દવલાની નીતિ એક બાજુ મૂકીને જે કંઈ પ્રજામાં ચાલતા એવા માણસોને ટિકિટ આપવામાં આવે, બીજી કોઈ પણ વાતમાં આવ્યા વગર પ્રજામાં ચાલતા હોય સર્વે મુજબ જો ટિકિટ આપવામાં આવે તો એમાં વધારો થશે, એમાં કોઈ ખાઈ શકાય નહીં, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હમણાં અમિત શાહે અમેઠીમાં જઈને એક કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત કર્યું અને ત્યાં એમને કીધું કે જે અમેઠી કોંગ્રેસની ગઢ રહ્યો છે, જ્યાં નહેરુ ગાંધી પરિવાર વર્ષોથી રાજ કરતું આવ્યું છે, ત્યાં એ લોકો એમની સરકારના દરમિયાન પણ એક કલેક્ટર ઓફિસ પણ નથી બનાવી શક્યા, તો શું કહેશો આના વિશે? હવે તો ચાલુ રાખશે, આક્ષેપબાજી તો કરવી જ પડશે, કંઈક ને કંઈક તો કંઈક પ્રસ્તાવ તો કરવા જ પડશે ને. નહીં તો મત દીધી, આપને શું એમાં દમ લાગે છે? વાતમાં સાચી છે વાત. હવે અત્યારે અહીં બેઠા બેઠા હું કેવી રીતે કહી શકું કે એમાં દમ છે કે નથી? મત નીતિમાં કોઈક ને કોઈક જૂઠું તો બોલવાનું ચાલુ જ રહેવાનું, જૂઠી નીતિઓથી, જૂઠી વાતોથી કરવાની, વાતો ચલાવવાની અને કરવાની, એ તો બધી ચાલુ જ રહેવાની. એના કારણે આપણે કંઈ અનુમાન બધી લેવું એ ખોટું છે. બધું આપણા લેવલે બેસીને વાતો કરવી એ ઘણી ઉચિત નથી. નર્મદા યોજના
ની વાત પર હમણાં જ સુજલામ સુફલામ યોજના નું જે ઇનોવેશન જે કરવામાં આવ્યું હમણાં સૌરાષ્ટ્રની અંદર નરેન્દ્ર મોદી દ્વારા, અને ભાજપ સ્પષ્ટપણે કહી રહ્યું છે કે નર્મદા યોજનાના ડેમ બાંધવાની મંજૂરી પણ કોંગ્રેસે નથી આપી, પરંતુ અમારી જેવી સરકાર બની અમે 17 દિવસની અંદર ડેમના દરવાજા બાંધવાને મંજૂરી આપી. શું કે છે નર્મદા યોજના ભાજપનું કામ સારું છે? નર્મદા યોજના તો ઠેઠ જવાહરલાલ નર્મદા વખતથી પાયો નખાયેલો છે. કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એને સમય લાગતો હોય છે, અને એ પ્રમાણે લાગતા 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 ભાડિયાને બેહવું અને ડાળને ભાગવું આ બધું જ્યારે પૂરું થવા આવ્યું છે, અને એના કારણે એમને લાભ લીધે પોતે પોતાની એડવર્ટાઇઝ કરે છે કે અમે બધું જ કર્યું છે, પણ આગળ બધું કરેલું હતું એના ઉપર જ એમને કામ કર્યું છે. કોઈ પહેલાંથી પાયો પોતાનાથી પાયો નાખીને એમનાથી થયેલું છે એવું કોઈ નથી, અને હજુ સુધી તો એમના કામ કરવા માટે જે નહેરોનો ફોટિયા છે એ ફોટિયાનો એનો કઈ કમું ભાગે જ કામ થઈ શક્યું છે. એનું જે પાણીનો જે સદુપયોગ થવો જોઈએ કે ખેડૂતો સુધી એની વાતની વ્યવસ્થા થવી જોઈએ એ ક્યાં થઈ છે? કોઈ દરવાજાની વાતો કરી અને લોકોમાં વિચારધારા રજૂ કરવાથી કોઈ ફરક પડી જતો નથી, લોકો બધું સમજે છે. નહીં, હમણાં તાજેતરમાં નર્મદા યોજનાનું હમણાં ઇનોવેશન પણ કરવામાં આવ્યું સૌરાષ્ટ્રની અંદર જામનગરની અંદર, એમને પ્રધાનમંત્રી પોતે એને નર્મદા ડેમની અંદર જે જામનગર સુધી પાણી પહોંચાડવાનું પણ ઇનોવેશન કર્યું. બધું ખાતમુહૂર્ત તો બધા ઘણા થઈ જાય, પણ ખાતમુહૂર્તનું જ્યારે એને પૂરું થાય ત્યારે એનો અમલ ક્યારે થાય છે એના માટે કોઈ છે આપણી પાસે? ઓકે, એક પ્રશ્ન એ પણ કરી રહ્યા છે ભાજપના આગેવાનો કે 2007 બાદ જ બનાસકાંઠા જેવા છેવાડા વિસ્તારને પણ નર્મદાનું પાણી મળ્યું, નર્મદાની કેનાલો આવી. 2007માં જ એનું ખાતમુહૂર્ત થયું, 2007માં જ ત્યાં કેનાલો પણ આવી છે, અને નર્મદા યોજનાની જે કેનાલો છે બનાસકાંઠાના છેવાડા વાવ સુઈગામ સુધી પહોંચી છે, એ તો મોદી નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન થયું છે એવું ભાજપનું કહેવું છે. શું કહે છે? કોઈ પણ સરકાર જ્યારે તારે સત્તા પર આવે ત્યારે કામ તો સરકાર જ કરતી હોય છે. પહેલાં જ્યારે પાયો હતો ત્યારે કોંગ્રેસનું કામ કે ચિમનભાઈનું કામ એને આજે કેમ ભૂલી જાઉં છું? એ ચિમનભાઈએ બોન્ડ બહાર પાડ્યા, એ વખતે પૈસા ઓછા હતા તો પૈસામાંથી બોન્ડ પાડી દે, લોકોમાંથી પૈસા ઉઘરા છે, અને જે કંઈ કામગીરી કરેલી છે અને એ કામગીરી કરી છે ત્યારે અહીં નેર ખોદવાનો વારો આવ્યો. જો કામગીરી થયેલી ન હોત તો નેર ક્યાંથી ખોદાતી હોત? ભાજપનો એક આક્ષેપ છે કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી અહીંયા રાજ કર્યું ગુજરાત પર 40-50 વર્ષ સુધી, કોઈ વિકાસના કામો નથી કર્યા, 22 વર્ષમાં જ વિકાસના કામો થયા છે. શું કે હવે તો પ્રજા દેખાય છે શું એમનો વિકાસના કામમાં શું વિકાસનો કામ થયું છે? કયું કામ તમે અમને બતાવો કે આ કામ કર્યું છે? અમારાથી એવી વાત કરો કે આ કામ એને કર્યું છે એવું. નહીં, આપ આપના કામ જણાવી દો કે આપની 40 વર્ષની સરકારમાં બનાસકાંઠા જિલ્લામાં બધા જે કંઈ ડેમો છે ગુજરાતના એ ડેમો એ ભાજપની સરકારમાં બન્યા નથી, કોંગ્રેસની સરકારના જ બનાવેલા છે. ભાજપની સરકારમાં જે કંઈ બન્યા એ ચેક ડેમ બન્યા છે, અગર તો થેલી ડેમો બન્યા છે, અને એનામાંથી ભ્રષ્ટાચાર સિવાયનો કોઈ ધંધો થયો નથી. એટલા માટે કોઈ ડેમો કોઈ હેતુ બનાવ્યા છે એ વાત ખોટી છે. નહીં, ભ્રષ્ટાચારનો સૌથી વધુ આરોપમાં ઘેરાયેલી તો કોંગ્રેસ છે. કોંગ્રેસની જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હતી છેલ્લી, એની અંદર એ રાજાનું કૌભાંડ હોય, 2G સ્પેક્ટ્રમનું કૌભાંડ હોય, કોયલા ખદાનનું કૌભાંડ, હજારો હજારો કરોડ રૂપિયાના કૌભાંડ, 500-500 કરોડનો ભ્રષ્ટાચાર તો બતાવ્યો તો ક્યાં નથી બતાવ્યો? ઓકે, ગુજરાત સરકારની અંદર અત્યારે ભ્રષ્ટાચારની સ્થિતિ કેવી છે? શું બહુ મોટો ભ્રષ્ટાચાર છે? શું કહેશો? દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર તો ચાલે જ છે. જે જેના ગુજાસ પ્રમાણે ગામના તલાટેથી મળી દેખો કે બીજી ઓફિસોમાં કહો, દરેકે વ્યવહાર સિવાય કંઈ કામ થતું નથી. અત્યારે જે કંઈ અત્યારે પાણીનો પ્રશ્ન જે થયો છે પેલા બધો, અત્યારે પૂરનો પ્રશ્ન થયો છે, અને એની અંદર પણ જે કંઈ પૈસા આપવામાં લોકોને આપવામાં આવ્યા છે એમાં પણ જેને જેને માણસો જે પૈસા આપ્યા છે એવા જ માણસોને આપવા પૈસા આવ્યા છે. બાકી ત્યાં બિચારા તો આજે હું ગામડામાં જઈને આવ્યો છું, જેને 1,00,000 રૂપિયાનું નુકસાન થયું, એને 25,000 રૂપિયા મળ્યા છે, અને જે માણસે શોર્ટકટ કરેલી છે એવા શોર્ટકટ માણસોને 1,00,000 રૂપિયા મળ્યા છે. ઓવરઓલ વાત કરીએ તો આ વખતે સ્થિતિ આપને શું લાગે છે કે ગુજરાતની અંદર કેટલી સીટો આવશે કોંગ્રેસની? કોંગ્રેસની કેટલી સીટો આવશે એ તો હું કહી શકતો નથી, પણ સુધારો છે એ નક્કી છે. આગેવાન બધી વાત તમારી સાચી છે. કોંગ્રેસના એટલા બધા આગેવાન અમે નથી ગયા કે બધી આખા ગુજરાતના ઇતિહાસની મને ખબર પડે અને એટલી બધી કઈ હોય. શું લાગે છે કોની સરકાર બનશે? સરકાર કોની બનશે? જે માણસ અત્યારે જે જોઈ વિચારે ટિકિટ આપશે એની બનશે. આપને ટિકિટ મળે, સમજી લો કે કોંગ્રેસની આપને ટિકિટ મળી, તો પછી આપનો સ્ટેટમેન્ટ શું રહેશે? કોની સરકાર બનશે?
કોઈ ટિકિટ મળવાથી મારા હિતથી કઈ મળી જવાની છે કે સરકાર બની જાય એવું કઈ. માની લો કે કોંગ્રેસ અસંતુષ્ટ હોય એની એક વાત સાચવી લે, મારી 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 એક વાત સાંભળી લો, અસંતુષ્ટો બધે રહેવાના છે અને બધે અસંતુષ્ટો છે. મને ટિકિટ મળવાથી કોઈ અસંતુષ્ટો મટી જવાના છે એવું નથી. પણ મારું કહેવાનો આશય એવો છે કે લોકોમાં ચાલતા માણસોને પસંદગી કરવામાં આવે તો જે કંઈ કોંગ્રેસની પરિસ્થિતિ છે એની અંદર સુધારો થશે, એમાં છાતી ઠોકીની વાત છે અને ખાતરીબદ્ધ વાત છે. અને બંને પાર્ટીને કશો કશની વાતો આમાં આવી ઉભી રહેશે. નહીં, હજી આપણે સીધો જવાબ નથી આપ્યો. આપની દ્રષ્ટિએ સરકાર કોની બને છે? એક સામાન્ય મતદારને પૂછીએ તો એ પણ પોતાનો અભિપ્રાય આપતો હોય છે કે ભાજપની બનશે અથવા કોંગ્રેસની બનશે, એ પોતાનો અભિપ્રાય આપતો હોય છે. આપ ચલો એક નેતા નથી, આપ ચલો એક ધારાસભ્ય નથી કે ઉમેદવાર નથી, એક પ્રજાના પ્રતિનિધિ અથવા તો એક મતદાર તરીકે આપ કહો કે આપની દ્રષ્ટિએ સરકાર ગુજરાતમાં કોની બનશે? સરકાર તો અત્યારે તો આશાવાદી કોંગ્રેસની જ છે. આશા કોંગ્રેસની છે? હા. ઓકે, બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને કેટલી સીટ મળી શકે એમ છે? બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની સીટો આપણે જેમ હવે જૂઠ બોલાથી કોઈ ફાયદો નથી. આજે છે જાળવી રાખશે, બધા જાળવી રાખશે, એટલે છ સીટો એટલી સીટો તો જળવાઈ રહેશે, એટલી સીટો જળવાઈ રહેશે. પછી ભલે ધાનેરામાં જોઈતાભાઈને ટિકિટ મળે તો પણ સીટ જળવાઈ રહેશે કોંગ્રેસની? પસંદગી વાળા માણસોને ટિકિટ આપવામાં આવશે તો જ સીટ આવશે, બાકી સીટ ગુમાવશે. આપનો સર્વે શું કહે છે એ જણાવો. કેટલી સીટો આવે છે કોંગ્રેસ? કોઈ સર્વે ના રિપોર્ટ મારી પાસે તો છે નહીં, એ પાર્ટી સર્વે કરાવતી હોય છે અને સર્વે રિપોર્ટોમાં પાર્ટી પાસે હોય છે, એટલે હું કોઈ સ્ટેટમેન્ટ આપી શકું નથી કે ભાઈ આ સર્વે નો હું બધા, કોઈ બે સર્વે તો કરાયેલા નથી. લોકોના અનુમાનથી વાતો ગમે તે વાત કરવાથી શું ફાયદો? એક છેલ્લો પ્રશ્ન, એક પ્રશ્ન ખૂબ ચર્ચાસ્પદ છે કે જે રીતે પહેલા નરેન્દ્ર મોદી એ હિન્દુત્વની રાજનીતિ કરતા હતા અને મંદિરે મંદિરે ફરતા હતા અને પોતાને શિવ ભક્ત અને હનુમાન ભક્તને એ પ્રકારે ગણાવતા હતા, આજે એ જ પ્રકારની સોફ્ટ હિન્દુત્વની નીતિ ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી સ્વીકારી લીધી છે. એ પોતાની સભાઓની અંદર જય પાટીદાર, જય માતાજી, જય ભીમ બોલતા હોય, તેમજ જ્યાં જાય ત્યાં હરેક મંદિરે મંદિરે દર્શન કરતા હોય, એ પછી સામાન્ય સામાન્ય થરાદનું વાડીનાથ મંદિર હોય કે મોટા મોટું અંબાજી મંદિર હોય કે પછી પાવાગઢ મંદિરના ઝડપભેર પગથિયા ચડવાના હોય કે પછી નરેન્દ્ર મોદી સ્વામિનારાયણ મંદિર ગયા હોય એની પાછળ પાછળ એ પોતે પણ સ્વામિનારાયણ મંદિર જાય. આ પ્રકારે સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ જે હવે કોંગ્રેસ કરી રહ્યું છે, શું આપને લાગે છે કે આ પ્રકારની હિન્દુત્વની રાજનીતિ કોંગ્રેસથી કોંગ્રેસને એનો ફાયદો થશે? દરેક પાર્ટીઓ પોતપોતાની રીતે લોકોને કિસ્સો ભાવે છે. ક્યારે આ પ્રકારની રાજનીતિ નહોતું કરતું ના, 2012 ની અંદર રાહુલ ગાંધીના અંતે મંદિરો મંદિરો ફરતા અથવા તો હિન્દુત્વની રાજનીતિ કરતા જોવા મળ્યા, ના 2007 ની અંદર, ના 2012 ની અંદર, ના 2014 ની અંદર ક્યારે રામ રહીમના મુદ્દા પર પણ કોંગ્રેસ બોલતી હોય કે એને જવાબ આપતી એવું નતું જોવા મળ્યું. પણ આ વખતે ભાજપે રામનો પોસ્ટર ઇસ્યુ કર્યો તો સામે કોંગ્રેસે ભાજપને રાવણ કહીને એનો પોસ્ટર ઇસ્યુ કર્યો. તો આ પ્રકારની સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ કોંગ્રેસ પ્રથમ વખત કરી રહી છે, એના વિશે આપનું શું કહેવું છે? કોઈ પણ માણસને પાર્ટીને અનુભવ થાય અને લોકોને જે ભાવતું હોય એવી રીતે પીરસી અને લોકોના મત લેવા માટે પ્રયત્ન કરે. તો આપને લાગે છે કે લોકોને આ પસંદ છે, સોફ્ટ હિન્દુત્વ એ જરૂરી છે વોટ લેવા માટે? હવે હિન્દુત્વ તો છે, કોઈ ધર્મની નીતિ ઉપર તો ચાલી શકતો નથી, ચૂંટણી ના દે કાયદાની રીતે તો, પણ જે પ્રવાહ ચાલે છે એ ચાલ્યા જાય છે. લોકો માણસમાં જે પ્રવાહ ચાલે છે એ પ્રમાણે બધા ચાલતા હોય છે. કોઈ એક જ કોંગ્રેસ ચાલે છે એવું કોઈ નહીં, ભાજપે ચાલે કોંગ્રેસે ચાલે, કોઈ પહેલું ચાલતું થયું હોય કોઈ પાછળથી ચાલતું થાય. આચારસંહિતાની જે ગાઈડલાઇન છે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે ધર્મ પર રાજનીતિ ના થવી જોઈએ, રાજનીતિમાં ચૂંટણીમાં ધર્મનો ઉપયોગ ના કરવો જોઈએ. તો જે પ્રકારને ભાજપ પહેલા કરતું હતું એ પ્રકારે કોંગ્રેસ પણ હવે સોફ્ટ હિન્દુત્વની ધર્મની જે રાજનીતિ કરી રહ્યું છે બંને પક્ષો, આપ એને યોગ્ય માનો છો? ધર્મની રાજનીતિ ન કરવી જોઈએ એ વાત આપણે સ્વીકારેલી છે અને એ વાત ઉપર જ આપણે ચાલવું જોઈએ. કારણ કે દેશની અખંડતા જાળવવી હોય તો કોઈ પણ ધર્મના વાત ઉપર ચાલવું ન જોઈએ. અને મંદિરોમાં જવાથી કે વેલાધારથી ધર્મનીતિ કરી નાખી છે એવું અનુભવ બધું પણ ખોટું છે. સ્વાભાવિક છે કે આખી દુનિયા શ્રદ્ધાના ખાતર જતી હોય છે,
એમાં બધું બદલાઈ જાય. ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે છેલ્લા પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ મહત્વના કામ કર્યા એવું આપને લાગે છે? કામ તો કોઈ કરી છે જ નહીં. ગ્રાન્ટ આવી, ગ્રાન્ટ આવી, ગ્રાન્ટ વેચી, ગ્રાન્ટ જે આવી એમની 4.5 કરોડ રૂપિયાની, એનો એમને સદુપયોગ કર્યો છે, એમને બધી જગ્યાએ વાપરી છે. એ તો સાહેબ હવે કોઈ એટલું બધું આપણે હિસાબ જોવા ગયા નથી, પણ ગ્રાન્ટ આવી છે, ગ્રાન્ટ લોકો આપી હશે અને ગામડામાં કામ પોતે કરાયા હશે, જે કંઈક પોતાથી બન્યા હશે એ કામ તો પૈસા તો આપે જ હશે. આપને શું લાગે છે ધાનેરા મત વિસ્તારના મહત્વના પ્રશ્નો કયા છે? મહત્વના પ્રશ્નોમાં પાણીનો પ્રશ્ન છે. આ સતત વરસાદ થયો છે માટે ઠીક છે, બાકી પાણીની, ખેતીના પાણી માટેની અને પીવાના પાણીની મોટી સમસ્યા છે. નર્મદાનું પાણી જો મળે તો જ આનો કાયમી ઉકેલ થઈ શકે. એટલે આ તાલુકાના વિસ્તારથી, દોતીવાડાના વિસ્તારની અને ધાનેરાના વિસ્તારને પાણીની માટેની મોટામાં મોટી સમસ્યા હોય, ખેતીવાડી તરીકે નીકળો કે પીવાના પાણી માટેનો, એ કા પરસ્પર મોટામાં મોટો પ્રશ્ન છે. બીજી શૈક્ષણિક સંસ્થાઓ પણ નથી, જે કંઈ છે એ ખાનગી સંસ્થાઓ ચાલતી હોય છે. જાગૃતિ મોડી આવવાના કારણે, બોર્ડર ઉપરનો તાલુકો આવવાના કારણે કોઈ પણ જે સરકારની નીતિઓ ચાલતી હતી એ વખતે કોઈ પણ ગ્રાન્ટેડ સ્કૂલોનો લાભ મળેલો નથી. જે તે કંઈ ગ્રાન્ટેડ સ્કૂલો થઈ એ સરકાર, કોંગ્રેસની સરકારને ત્યાં સુધી થઈ છે, ભાજપની સરકાર આવ્યા પછી એ ખાનગીકરણમાં જ ગઈ છે. અને ખાનગીકરણના કારણે આ તાલુકામાં જે કંઈ લાભ મળવો જોઈએ, કોલેજો ન મળવો જોઈએ, હાઈસ્કૂલો ન મળવો જોઈએ, એવું મળેલી લિમિટેડ સ્કૂલો છે કે જે ગ્રાન્ટેબલ છે. એક લીટીમાં જવાબ આપજો, ધાનેરાની સીટ જોઈતાભાઈ પટેલને મળશે તો કોંગ્રેસ જીતશે કે નથાભાઈ પટેલને મળશે તો જ કોંગ્રેસ જીતશે? સર્વે કરાયેલ, એક જ લીટીમાં સર્વે કરાયેલા માણસને ટિકિટ આપશે અને એમના, રાહુલ ગાંધીના સર્વેમાં જે કંઈને ટિકિટ મળતી હોય એને આપશે તો જ સીટ નકળશે. આપનો સર્વે શું કહે છે? સીધો સવાલ, મારો સર્વેનો રિપોર્ટ મારી પાસે હોતો નથી. નહીં, તમે મતદારો પાસે ગયા હશો. મારી મતદારો પાસે, મને તો મારું લાગે છે, એમને એમનું લાગે, તમને તમારું લાગે છે, એમને એમનું લાગે, એમનું લાગે. ને તમે આપ અમારી સાથે જોડાયા, અમારી સાથે વાત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા, મને મારું લાગે, એમને એમનું લાગે. આ હતા નથાભાઈ પટેલ, જેમને આપણી સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી, પરંતુ આ વખતે તેઓ કોંગ્રેસના આગેવાન ઓછા, પરંતુ એક મધ્યમ માર્ગ અપનાવતા હોય ને એક સામાન્ય નાગરિક હોય એ પ્રકારે ના ભાજપ ના કોંગ્રેસ નરોવા કુંજરવાની નીતિ અપનાવતા જોવા મળ્યા છે. આવતા એપિસોડની અંદર આપણે ફરીથી મળીશું નવી કોઈ રાજકીય હસ્તી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.